નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના સમાચાર. સુપ્રીમ કોર્ટમાં આજે સીએએની બંધારણીય યથાર્થતાની ચકાસણીની માગણી કરતી 144 અરજીઓ ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી. તમામ અરજીઓનો જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી રાણીની વાવ જલમંદિરનો ટેબલો પ્રસ્તુત થશે. ગુજરાતના ગૌરવસ્વામી રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપીને તેનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્યતા, સંસ્કૃતિ અને અદ્ભુત કલાના સમન્વય સ્વામી રાણીની વાવ જળસંચયની ગુજરાતની પરંપરાનું બેનમૂન ઉદાહરણ છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીની જનતાને કહ્યું છે કે પ્રદેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલા વિકાસને આધારે મતદાન કરવું જોઈએ. અમે સારા શિક્ષણ વ્યવસ્થા, સ્વાસ્થ્યમાં ધરખમ બદલાવ કરવા મહેનત કરી છે. રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. હવે પછી કેસની તારીખમાં ફરજિયાત હાજર રહે તેવો કોર્ટે હાર્દિકને આદેશ આપ્યો છે. બીજી તરફ હાર્દિકના વકીલે પણ કોર્ટને બાંહેધરી આપી છે કે બીજી વાર હાર્દિક દ્વારા આવી ભૂલ નહીં થાય. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016ના પાટીદાર અનામત આંદોલન સમયના મામલામાં હાર્દિકની ધરપકડ કરાઈ હતી. ઇસરો ચીફ શિવને જણાવ્યું છે કે હાલમાં ગગનયાન મિશન પર કામ ચાલી રહ્યું છે અને તેના માટે પસંદ કરાયેલા 4 અવકાશ યાત્રીઓને આ મહિનાના અંત સુધીમાં ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 4 યાત્રીઓ ભારતીય વાયુસેનાના સભ્ય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા છે. ઠંડીના 1-2 રાઉન્ડ આવી શકે છે. કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થશે તો રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. ટીમ ઇન્ડિયાના કોચ શાસ્ત્રીએ કહ્યું છે કે હવે પછીની દરેક વનડે મેચોની T20 વિશ્વકપની તૈયારીના ભાગરૂપે રમીશું. વર્લ્ડ કપ જીતવો એ ટીમનું જુનૂન છે. ટીમમાં હું નહીં પણ આપણુંની ભાવના છે. ખેલાડીઓ એકબીજાની સફળતાની ઉજવણી કરતા હોય છે. ઓસ્ટ્રેલિયા સામેની જીત માનસિક તાકાતનો પુરાવો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા કારણોને લીધે 30 જાન્યુઆરી સુધી પેસેન્જરો માટે વિઝિટર એન્ટ્રી પાસ સુવિધા બંધ કરવામાં આવી છે. આ સાથે પ્રવાસીઓની અવર જવર પર સુરક્ષા જવાનો બાજ નજર રાખશે. પેસેન્જરોને મૂકવા કે લેવા એરપોર્ટ આવતા સગા સંબંધીઓ ટર્મિનલ બિલ્ડિંગમાં જઈ શકશે નહીં. દેશની સૌથી મોટી તોપ સારંગનું સફર પરીક્ષણ કરાયું. લગભગ 36 કિલોમીટર સુધી ગોળો ફેંકવાની ક્ષમતા છે. સેનામાં પહેલે જ K9 વ્રજ T, ધનુષ અને અમેરિકામાં બનેલી M777 તોપો સામેલ થઈ ચૂકી છે. નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં મુખ્ય આરોપી નિત્યાનંદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસે કલમ 70 મુજબનું વોરંટ મેળવી રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે. આજના સમાચારમાં આટલું જ. ધન્યવાદ.